Hello everyone. Good morning. Hope you all are fine. I'm Kalyani Trivedi, continuing the lecture of FY BCom Sem 1, that is of English subject. હું કલ્યાણી ત્રિવેદી FY BCom Sem 1 માં આવતા English subjectની વાત કરું છું. In previous lecture, આના પહેલાના લેક્ચરમાં આપણે સિલેબસ વિશે વાત કરી અને પહેલો ગ્રામર ટોપિક ટેન્સીસે આપણે સ્ટાર્ટ કરેલું. ટેન્સીસમાં આપણે બે ટેન્સ જોયા, એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાનકાળ, એનો ઉપયોગ આદતવશ થતી ક્રિયા, સનાતન સત્ય, કાયમી સ્થિતિ કે હકીકત દર્શાવવા માટે, રોજિંદી બાબત, રોજિંદી ક્રિયા, ડેઇલી રૂટીન દર્શાવવા માટે થાય છે, નજીકના ભવિષ્યમાં થનારી ક્રિયા માટે થાય છે. પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાનકાળ, આઈએનજી મેં જેનું કીધું એનો ઉપયોગ થાય છે વર્તમાનમાં ચાલતી ક્રિયા દર્શાવવા માટે. પછી ક્યારેક બોલતી વખતે ચાલુ ન હોય પણ આમ ચાલુ હોય તો પણ એ દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ચોક્કસ અને આયોજિત ક્રિયા દર્શાવવા માટે પણ ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. આદતવશ અથવા વારંવાર થતી હોય, ભલે બોલતી વખતે ચાલુ ન હોય, આદતવશ હોય અને વારંવાર થતી હોય, રિપીટ, તો એને પણ દર્શાવવા માટે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. જેમાં આપણે એક્ઝામ્પલ્સ જોયા હતા, ડોન્ટ ડિસ્ટર્બ યોર સિસ્ટર સી ઇઝ સ્ટડિંગ, એ વાંચે છે તો એને અત્યારે ક્રિયા ચાલુ છે, વાંચે છે તો એને ડિસ્ટર્બ ન કરો, એને એક્ઝામ છે. વોટ આર યુ ડુઈંગ એટ ધીસ મુમેન્ટ, આ સમયે તમે શું કરો છો? ચિલ્ડ્રન આર હેવિંગ અ ગુડ ટાઈમ બીકોઝ ઇટ ઇઝ વેકેશન. આપણે સોલ્વ કરેલી. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, જે ક્રિયા હમણાં પૂરી થઈ હોય, જસ્ટ પૂરી જ થઈ હોય, મેં પેન મૂકી, બુક બંધ કરી અને કોક આવ્યું તો હું કહું આઈ જસ્ટ ફિનિશ્ડ માય હોમવર્ક, મેં હમણાં જ હોમવર્ક પૂરું કર્યું, આઈ જસ્ટ ફિનિશ્ડ માય લંચ, મેં હમણાં જ જમવાનું પૂરું કર્યું બપોરનું, હમણાં જ ઊભી થયું. ત્યાં હેવ હેઝ આવશે. જ્યારે સાદા અને ચાલુ વર્તમાનકાળમાં એમિઝાર હતું, હવે અહીંયા પૂરો પૂર્ણ વર્તમાનકાળમાં હેવ અને હેઝ. આઈ વી યુ સાથે હેવ આવશે, જ્યારે પણ આઈ વી યુ હોય ત્યારે હેવ આવશે, અને હી સી ઇટ દે, સોરી આઈ વી યુ હેવ, આઈ વી યુ અને દે એની સાથે હેવ આવશે અને હી સી ઇટ સાથે હેઝ આવશે. થર્ડ પર્સનની વાત હોય ત્યારે હેઝ મૂકવાનું, હી હેઝ, સી હેઝ, ઇટ હેઝ, બાકી બધા સાથે હેવ, એ આપણા મગજમાં ગોઠવી રાખવાનું. કે થર્ડ પર્સનની વાત હોય, હું નથી ને તમે નથી, કોઈ થર્ડ પર્સનની વાત હોય ત્યારે હેઝ મૂકવાનું, બાકી બધા એમાં હેવ મૂકવાનું. આ એક રૂલ છે, જે આપણને ખબર નથી હોતી કે ક્યાં હેવ મૂકવું ને મેમ ક્યાં હેઝ મૂકવું. તો હવે આપણે એના યુઝ જોઈએ. પહેલાં તો સાદા વાક્યનું એનું જોઈએ, સબ્જેક્ટ એટલે કરતા પ્લસ હેવ હેઝ જે તમારે એમાં લગાડવાનું હોય અને પ્લસ પાસ્ટ ફોર્મ, પાસ્ટ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આવશે, એટલે કે ભૂતકાળનું રૂપ છે, ભૂતકૃદંત, સબ્જેક્ટ હેવ હેઝ પ્લસ નોટ એટલે નોટવાળું વાક્ય, અને પ્લસ પાર્ટ પાસ્ટ પાસ્ટ પાર્ટિસિપલ ઇન્ટ્રોગેટિવમાં હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ અને પ્લસ પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ અને ક્વેશ્ચન માર્ક. એના હવે ઉપયોગ જોઈએ કે પૂર્ણ વર્તમાનકાળનો ક્યારે ઉપયોગ થાય છે. પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ હમણાં જ પૂર્ણ થયેલ ક્રિયા દર્શાવવા માટે થાય છે. મેં હમણાં જ કીધું, હમણાં જ પૂરી થઈ, માય ફાધર હેઝ જસ્ટ ગોન આઉટ, તમે મોડા પડ્યા, જરાક પપ્પા હમણાં જ નીકળ્યા. હેવ યુ ક્લિયર્ડ યોર એકાઉન્ટ્સ, મોહન હેઝ જસ્ટ રિસીવ ધ ટેલિગ્રામ, રિસીવ ધ ટેલિગ્રામ, એણે હમણાં જ ટેલિગ્રામ રિસીવ કર્યો, હમણાં જ મળ્યો, કોઈ પૂછે ને ફોન આવ્યો, મેલ મળ્યો, અરે હમણાં જ ચેક કર્યો મેલ અને તને રિપ્લાય કર્યો, હમણાં જ મને મેસેજ આવ્યો, હમણાં જ મને મેલ મળ્યો, હમણાં જ મને પાસવર્ડ મળ્યો, હમણાં જ જોઈન કરું છું ટેલિગ્રામ, મને હમણાં જ આનું આ લિંક મળી ગઈ, હમણાં જ જસ્ટ પૂરી થયેલી ક્રિયા હોય એને એને બતાવવા માટે
પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. બીજું છે યુઝ ટુ ડિસ્ક્રાઇબ જસ્ટ એક્શન ઓફ ટાઈમ ઓફ વિચ ઇઝ નોટ ગીવન. સમયનો ઉલ્લેખ ન થયો હોય એવી પૂર્ણ થઈ ચૂકેલી ક્રિયા માટે પણ એમાં મેન્શન આવે જસ્ટ નાવ, એવું ક્યારે પૂરી થઈ એ સમય ન બતાવ્યો હોય છતાં પણ એ ક્રિયા પૂરી થઈ ગયેલી હોય એવી ક્રિયાને દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે પૂર્ણ હશે, ક્યારે થઈ, હમણાં જ થઈ, હમણાં ન થઈ પણ એ પૂરી થઈ ગયેલી હોય એવી ક્રિયા દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. સી હેઝ ચેન્જ હર ડ્રેસ. ઓ, તમારે જોવો તો મારો બર્થડેનો ડ્રેસ મેં તો ચેન્જ કરી નાખ્યો. ક્યારે કરો એ નથી એમાં બતાવ્યું, સમય નથી બતાવ્યું, હમણાં જ પણ ચેન્જ કરી નાખ્યું, એ ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો એને દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ છે. આઈ હેવ કમ્પ્લીટેડ માય બીકોમ. મેં તો બીકોમ ભૂલી ગયું, ક્યારે કર્યું નથી બતાવ્યું, હમણાં ડિગ્રી મળી, આયા આ વર્ષે મળી, આવતા વર્ષે, ગયા વર્ષે, 6 મહિના પહેલાં, 1 મહિના પહેલાં રિઝલ્ટ આવ્યું, ડિગ્રી મળી, ટાઈમ મેન્શન નથી પણ એ ક્રિયા પૂર્ણ થઈ ગયેલી છે એ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ના, પોસ્ટમેન હેઝ ડિલિવર લેટર્સ, એણે બધા લેટર ડિલિવર કરી નાખ્યા. ક્યારે કર્યા નથી કર્યા પણ એની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. સમય નથી બતાવ્યો, ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ બતાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પાસ્ટ એક્સપિરિયન્સ, ભૂતકાળના અનુભવોને વર્ણવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. માય સિસ્ટર હેઝ ફેલ ઇન એક્ઝામિનેશન ટ્વાઇસ. મારી સિસ્ટર 2 વખત એક્ઝામમાં ફેલ થઈ. આઈ હેવ નેવર ટેસ્ટેડ વાઇન. મેં જિંદગીમાં ક્યારેય વાઇન ટેસ્ટ કરી નથી. માય અંકલ હેઝ બીન ટુ કાશ્મીર 4 ટાઈમ્સ. 4 વખત જઈ વાત ભૂતકાળ. ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ એન એક્શન ધેટ બિગેન ઇન ધ પાસ્ટ એન્ડ સ્ટીલ કન્ટિન્યુઅસ. ભૂતકાળમાં ચાલુ થયો ને હજી આપણે એ વર્તમાન સુધી એ લંબાતી હોય, સ્ટાર્ટેડ હોય, ચાલુ હોય, કન્ટિન્યુઅસ હોય તો એ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આઈ હેવ બીન હિયર ફોર 5 યર્સ. અમે 5 વર્ષ અહીંયા જ રહી છીએ. ક્યારના 5 વર્ષ પહેલાંના રહેવા આવી ગયા છીએ પણ હજી અમે રહીએ છીએ. સમજી ગયા? ક્રિયા ભૂતકાળમાં ચાલુ થાય છે પણ હજી વર્તમાન સુધી લંબાતી હોય, હજી રહીએ છીએ અમે, હજી ક્યાં સુધી રહેશું એ ખબર નથી. એવી ક્રિયાઓ દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો હેવ એઝનો ઉપયોગ થાય છે. They have lived in this house for 2 years. લોકો 2 વર્ષ રહ્યા ઘરમાં. બોલો ક્યારના રહ્યા હતા ને હજી સુધી રહ્યા, એમ 2 વર્ષ રહ્યા. ભૂતકાળમાં ચાલુ થઈ છે ને અત્યાર સુધી પણ લંબાયેલી છે વર્તમાન સુધી. તો એવી ક્રિયાઓ દર્શાવવા માટે પણ હેવેઝ દ્વારા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ એક્સપ્રેસ કમ્પ્લીટેડ એક્શન હુઝ ઇફેક્ટ કન્ટિન્યુઅસ. એ પૂરી થઈ ગઈ હોય ક્રિયા જેની અસર ચાલુ હોય, વાગ્યું હોય હમણાં કલાક પહેલા પણ હજી દુખતું હોય, એમાં લોહી નીકળતું હોય, પેઇન થતું હોય, પ્લાસ્ટર મરાયા હોય એટલે એ કલાક સુધી દુખે, બળતરા થાય એમાં પ્લાસ્ટરની, તો એક ભૂતકાળની ક્રિયા છે પણ અસર હજી ચાલુ છે દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ હેડ માય ડિનર એન્ડ સો આઈ ડોન્ટ નીડ ટુ ઈટ. હવે મારું પૂરું થઈ ગયું, હવે નહીં હાલો ભાઈ, આઈસ્ક્રીમ લઈ આવો, ઢોકળા લઈ આવો, મારું ડિનર ફિનિશ થઈ ગયું છે તો હવે હું કાંઈ નહીં ખાઉં. ડિનર ક્યારનું ફિનિશ થઈ ગયું છે પણ અસર ચાલુ છે, હજી પેટ ભરેલું છે ભાઈ, હવે કાંઈ હાલશે નહીં. હી હેઝ ઇટન ઓલ એપલ્સ, દેર ઇઝ નો એપલ. એટલે સફરજન છે નહીં ભાઈ, એણે બધાય ખાઈ લીધા છે, સફરજન ફિનિશ છે, એટલે અત્યારે કાંઈ છે નહીં, નવા નથી આવ્યા હજી. ધ વોર હેઝ એન્ડેડ, દેર ઇઝ પીસ નાઉ. વોર, યુદ્ધ પૂરું થઈ ગયું, હવે શાંતિ છે. તો ક્યારનું પૂરું થઈ ગયું પણ શાંતિ હજી ચાલુ છે, શાંતિ રહે, હવે નહીં થાય, હવે નહીં. એક્સરસાઇઝ, થોડાક એક્ઝામ્પલ્સ. આઈ હેવ ટેકન ઓલ ધ નેસેસરી પ્રિકોશન્સ ટુ સી દેટ ધ પ્લે સ્ટાર્ટ ઓન ટાઈમ. મેં પહેલેથી જ અગાઉ તૈયારી કરી લીધી બધી, સ્ટાર્ટ થાય એ પહેલાં આપણે રેડી હોવા જોઈએ. હી હેઝ રિસીવડ મેની પ્રાઇઝીસ એન્ડ સ્કોલરશીપ. એણે ભૂતકાળમાં કેટલી બધી પ્રાઇઝ અને સ્કોલરશીપ મેળવી છે. હી હેઝ હી સી ત્રીજું પર્સન છે એટલે હેઝ આવશે અને ભૂતકાળનું રૂપ રિસીવડ થઈ જશે, ઈડી લાગી જશે, ઈ છે એટલે ડી લાગી જશે.
They have visited the spot twice already, but they want to see it once again. એ લોકોએ બે વાર તો ભૂતકાળમાં જોયું, વિઝિટ કરી લીધી છે, પણ અત્યારે પણ હજી એક વાર કરવી છે એમને. They have collected funds from almost everyone. બધા પાસેથી એને ફાળો ઉઘરાવી લીધો છે. Almost everyone. એ લોકોએ ઉઘરાવી લીધો છે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પૂર્ણ વર્તમાનકાળ. As usual, my servant has stayed away today without my permission. મારી પરમિશન વગર પણ આજે અહીં રોકાઈ ગયો છે. My father, હું નથી ને તમે નથી, has just gone out. Gone થઈ જશે. See, હું નથી ને તમે નથી. She has already had her dinner. એનું ભૂતકાળ had. Don't worry, father. I have completed my work. ચિંતા ના કરો, મારું કામ મેં પૂરું ક્યારનું કરી નાખ્યું છે. ભૂતકાળ. Don't worry, father. ચિંતા ના કરો, ભલે અસર થયું છે, પણ તમે તો ચિંતા ના કરો, મારું કામ તો ક્યારનું પૂરું થઈ ગયું છે. He has never complained. ED. He has allowed me to stay here for a month. મને એને અહીંયા એક મહિનો રહેવાની હા પાડી, અલાવ આપી, પરમિશન આપી. પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. એ ચાલુ કરતા પહેલાં પાછું એકવાર રિપીટ કરશું આપણે. પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ હમણાં જ પૂર્ણ થયેલ ક્રિયા દર્શાવવા માટે થાય છે. સમયનો ઉલ્લેખ ન થયો હોય એવી પૂર્ણ થઈ ચૂકેલી ક્રિયા દર્શાવવા માટે પણ પૂર્ણ વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળના અનુભવ વર્ણવવા માટે પણ, દર્શાવવા માટે પણ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ થઈ હોય અને હજી સુધી કન્ટિન્યુઅસ હોય, વર્તમાન સુધી પણ એ ક્રિયા ચાલુ હોય, લંબાતી હોય, એ ક્રિયા દર્શાવવા માટે પણ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. કમ્પ્લીટેડ એક્શન્સ વુઝ ઇફોર્ટ ઇફેક્ટ કન્ટિન્યુઅસ. પૂર્ણ થઈ ચૂકેલી ક્રિયાઓના ઉલ્લેખ પણ થાય છે, જેની અસર ચાલુ છે. ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ અસર ચાલુ છે એવી ક્રિયાઓ દર્શાવવા માટે પણ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. પૂર્ણ ભૂતકાળમાં હેવ અને હેઝ, મેં પહેલાં જ કીધું, ફર્સ્ટ પર્સન અને સેકન્ડ પર્સન સાથે હેવ, થર્ડ પર્સન હી સી ઇટ, એની સાથે આંખ બંધ કરીને ધે સાથે હેઝ મૂકી દેવાનું. હી સી ઇટ અને ધે અને આઈ વી યુ એ બધા સાથે હેવ. આ ધ્યાનમાં રાખવી જેવી બાબત છે. દેટ ઇઝ ઓલ અબાઉટ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. હવે છે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. દેટ વી વિલ બી કન્ટિન્યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ ફોર લિસનિંગ. હેવ અ નાઇસ ડે.